हेलो फ्रेंड्स, जनरल फिजिक्स में आप सबनु स्वागत है। लास्ट लेक्चर की अंदर आप तत्कालीन वेग सरेराश वेग विषय इन्फॉर्मेशन मेळवेली हती, बराबर है। चलो त्यार पछी आजना लेक्चर की अंदर आप सरेराश प्रवेग और तत्कालीन प्रवेग विषय इन्फॉर्मेशन मेळवी, बराबर। अने त्यार पछी जे आपणे त्रीजा चेप्टर की अंदर ख्याल हो तो नियमित प्रवेगी गति करता पदार्थना समीकरणों मेळवो, बराबर है। ये मेळवेला था एना एज समीकरणों आपणे अहींया पर मेळवाना छे, बट विथ डायरेक्शन। ओके, नो डाउट स्टेप एना ए थीअरी आवती हशे, आ थीअरी तमे जाते पण करी शकशो, बराबर। जस्ट एमां जे क्वांटिटी वेक्टर स्वरूपे छे एने तमारे वेक्टर स्वरूपे दर्शावीने आगळ प्रूव करवानुं रहेशे। ओके फ्रेंड्स, चलो तो स्टार्टिंग करीए आपणे सरेराश प्रवेग अने तत्कालीन प्रवेगथी। ऑलमोस्ट आ थीअरी पण तमने आवडे छे, जे अदिश स्वरूपे जोयुं छे एना एज स्वरूपे आपणे सदिश स्वरूपे जोवानुं छे, बराबर। इक्वेशन फॉर्मुला बधा एना एज छे, क्लियर। जस्ट आमां विथ डायरेक्शन आपणे स्टडी करी रह्या छे, क्लियर। ओके चलो, तो सरेराश प्रवेग अने तत्कालीन प्रवेग समझाओ। चलो तो आपणे स्टार्ट करीए। कोने कहेवाय सरेराश प्रवेग? तो आपणे डेफिनेशन तो ख्याल छे, एनी ज डेफिनेशन लखवानी अहींया पर के भाई एकम समयमां एटले समय क्यां आवशे, आपणे छेदमां આવી જશે કણના વેગમાં થતા ફેરફારને। ઓકે, અથવા તો તમે એમ પણ લખી શકો કણના વેગમાં થતા ફેરફારના સમય દરને, બરાબર છે ને? બે રીતે પોસિબલ છે, ક્લિયર। શું લખી શકાય? અથવા તો પદાર્થના વેગમાં થતા ફેરફારના સમય દરને, અથવા તો એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફારને તે પદાર્થનો સરેરાશ પ્રવેગ કહેવાય છે। ઓકે ચાલો, સૂત્ર એનું એ છે, વેક્ટર એ, જસ્ટ આપણે વેક્ટર લગાવ્યું છે, તીર સદિશ કર્યું છે આપણે, ક્લિયર। ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગ માઇનસ પ્રારંભ વેગ છેદમાં સમયનો તફાવત ડેલ્ટા ટી। ઓકે, એક્ઝેક્ટલી આને કહી શકાય આપણે વેગનો તફાવત જ કહેવાય ને, ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી, પણ આપણે સદિશ સ્વરૂપે લીધું છે તો વેગ સદિશ સ્વરૂપે છે, તો અહીંયા વેક્ટર વી લીધા છે આપણે, રેડી। ચાલો, સો એવરેજ એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડેલ્ટા વી એક્સ, આપણે આની કિંમત તમને ખ્યાલ છે ને વેગનું શું થતું હતું? ઓકે, તો તમે લખતા હતા વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ, બરાબર છે। આપણે વેક્ટર વી આપણે લખેલું છે, તો ભાઈ વી એક્સ આઈ કેરેટ પ્લસ વી વાય જે કેરેટ, તો આમાં થતો ફેરફાર બરાબર આમાં થતો ફેરફાર આઈ કેરેટ પ્લસ આમાં થતો ફેરફાર જે કેરેટ, એ સ્ટેપ આપણે અહીંયા લખી નાખ્યું, રેડી। હવે સેપરેટ કરીએ તો આપણી પાસે આવું સ્ટેપ પણ આવી શકે, એવરેજ એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ આના છેદમાં લખીએ ડેલ્ટા વી એક્સ ના છેદમાં ડેલ્ટા ટી આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વી વાય ના છેદમાં ડેલ્ટા ટી જે કેરેટ, બરાબર છે। ઓકે, તો આને આમ પણ લખી શકાય વેક્ટર એક્સ બરાબર ને આઈ કેરેટ પ્લસ આ વાય દિશામાં થતા ફેરફાર વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે વાય દિશામાંનો પ્રવેગ ઇન્ટુ જે કેરેટ, તો આ તમે લખી શકો એક્સેલરેશન। ઓકે ચાલો, આને આમ પણ લખી શકાય એ એક્સ અને એ વાય, આ સદિશ સ્વરૂપે જ થઈ ગયું છે, બરાબર। ઓકે, પછી ખબર જ છે બાકીનું બધું, તો કે ભાઈ આ કેવી છે રાશિ, સદિશ છે। ઓકે, એકમ કયો થશે એનો? મીટર પર સેકન્ડ સ્ક્વેર થશે। પારિમાણિક સૂત્ર શું થશે? તો કે એમ ઝીરો એલ વન ડી માઇનસ ટુ થશે। ઓકે, જો વેગમાં વધારો થતો હોય, દિશાની વાત આપણે કરતા હતા, વેગમાં વધારો થતો હોય તો પ્રવેગી ગતિ કરે છે પદાર્થ એમ કહેવાય, અને પ્રવેગ આપણને કેવો મળે છે? પોઝિટિવ મળશે, અને જો વેગમાં ઘટાડો થતો હોય તો આપણને પ્રવેગની વેલ્યુ નેગેટિવ મળશે। દેટ મીન્સ કે પદાર્થ જે છે એ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે, ખ્યાલ છે ને કોન્સેપ્ટ? ઓકે ચાલો, તો એ અહીંયા કંઈ વધારે આપણે કંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે લેતા નથી, બરાબર। ઇનકેસ ક્વેશ્ચન પૂછાવો હોય તો આ બે માર્ક્સની અંદર આપણો ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ સરેરાશ પ્રવેગ અને તત્કાલીન પ્રવેગ સમજાવો, બરાબર છે। ચાલો, તો નેક્સ્ટ છે તત્કાલીન પ્રવેગ। તો આપણે અહીંયાથીને જ આપણે શરૂઆત કરી દઈએ કે ભાઈ આ જ સમીકરણ જે છે આને સમીકરણ એક કહીએ, તો કે ભાઈ સમીકરણ એક, ઓકે, લખવાનું તમારે જો ખાલી તત્કાલીન પ્રવેગ કીધું હોય તો ભાઈ સરેરાશ પ્રવેગનું સમીકરણ આવડું આ છે, બરાબર છે। ઓકે, હવે સમીકરણ એકમાં લિમિટ આપણને ખબર છે ને, તત્કાલીન પ્રવેગ કરવા માટે, તત્કાલીન કરવા માટે, તત્કાલીન વેગ માટે, તત્કાલીન પ્રવેગ માટે એક જ વસ્તુ છે, લિમિટ લઈએ છીએ, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેતા, સો
लिमिट डेल्टा टी टेंस टू जीरो एवरेज एक्सेलरेशन इज इक्वल टू क्या बस देखा से नहीं अपना स्टेप लिमिट डेल्टा टी टेंस टू जीरो ओके डायरेक्टली स्टेप लिखना क्या अपने डेल्टा वी एक्स ना छेद में सॉरी वी एक्स आई कैरेट प्लस डेल्टा वी वाई जे कैरेट ना छेद में डेल्टा टी सो फाइनली शू आंसर आई जाने के वाई एक्सेलरेशन कहूँ तत्कालीन प्रवेग कहवाई जैसे हमें ओके सो आनु समय सापेक्ष विकलन करो एट्ले शू थे डी वी एक्स ना छेद में डी टी आई कैरेट प्लस आनु करो तो डी वी वाई ना छेद में डी टी जे कैरेट ओके सो एक्सेलरेशन ए इज इक्वल टू आप नॉर्मली लखी शको डी वेक्टर वी ना छेद में डी टी आप एक्सेलरेशन थी जाए है ने तमे जो आ समीकरण जे छे आवड़ा समीकरण ओके एनु तमे समय नी आ सॉरी एमा तमे लिमिट लगाओ तो डायरेक्टली तमने आ इक्वेशन आ फॉर्मुला तमने मळी जशे क्लियर ओके हवे मने खबर छे हवे वेक्टर वी इज इक्वल टू छे शू पाछो तो के डी वेक्टर एक्स ना छेद में डी टी अथवा तमे अहीं डेल्टा वेक्स लेता अथवा तो डी आर लेता छो डी आर ना छेद में डी टी बराबर चलो आ कैंसल करो आ हवे नहीं लेता हो आ लेता छो रेडी चलो तो ये किमत हूँ अँ मूकूँ तो फाइनल एक्सेलरेशन ये बराबर शू थे तो कि डी ना छेद में डी टी वेक्टर वी था वेक्टर वी आ किमत मूको डी वेक्टर आर ना छेद में डी टी तो शू थे फाइनली एस वेक्टर इज इक्वल टू डी स्क्वेर वेक्टर आर ना छेद में डी टी होल स्क्वेर ओके डी टी होल स्क्वेर क्लियर तो आ शू थी गयू कि भाई अंतर जे छे सॉरी स्थानांतर छे एनु बे वखत तमे टाइम नी सापेक्षे विकलन करो तो तमने प्रवेग मळे ख्याल छे आपणने बधा वेगनु तमे समय नी सापेक्षे विकलन करो प्रवेग मळे स्थानांतरनु तमे वेग सॉरी स्थानांतरनु समय नी सापेक्षे बे वखत विकलन करो एटले तमने प्रवेग मळे छे ख्याल छे आ स्टेप आपणने ओके जस्ट जो एना एज स्टेप छे मे कर्यु छे शुं साथे साथे डायरेक्शन लखी छे बाकी बधा स्टेप एना एज छे ख्याल आवे छे बधाने बराबर छे बे मार्क्सनी थीअरी थई गई सरेराश प्रवेग अने तत्कालीन प्रवेग समझाओ तो जो त्रीजा चेप्टरमां आपणे जोयुं हतुं एज छे बस आपणे खाली सदिश स्वरूपे आपणे साथ आपेलो छे जेनाथी सदिश स्वरूपे आपणे कर्युं छे तो बस अहींया सुधी थीअरी एम एनी ज हती जस्ट सदिश ज लगाव्या छे बस एना बे घटकों पड्या छे एक्स घटक अने आ छे वाई घटक रेडी आ वेग छे वेगमां थतो फेरफार एनो एक्स घटक एटले एक्स आई करे y घटक એટલે ડેલ્ટા v y જે કે લઈ લીધું એટલે કોઈ ફરક બરાબર છે ઓકે તો આ થઈ ગયું સરેરાશ પ્રવેગ ને આ બધી ઇન્ફોર્મેશન ખ્યાલ છે એટલે આપણે ફરી વખત આપતા નથી તત્કાલીન પ્રવેગ તો કે આ સમીકરણ લઈ લો અથવા આ સમીકરણ લઈ લો અને સમયની સાપેક્ષે વિકલન સોરી એની લિમિટ લઈ લો ડેલ્ટા t રેસ ટુ 0 સમયની તો તમને શું મળે છે તત્કાલીન પ્રવેગ મળે છે જો આને તમે સમીકરણ એક કહીને આનું તમે લિમિટ લીધી હોય તો તમને આ સ્ટેપ મળતે તત્કાલીન પ્રવેગ માટેનું પછી આમાં વેક્ટર વીની કિંમત મૂકતે તમને આ જ મળતે વી એક્સ ને વી વાય બરાબર તો આ સ્ટેપ આવી જાય ઓકે ત્યાર પછી જે આપણને ખ્યાલ છે ભાઈ વેક્ટર વી એટલે શું થાય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન તો એની વેલ્યુ આમાં ઇનપુટ કરી એટલે સ્થાનાંતરનું બે વખત સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને તત્કાલીન પ્રવેગ મળે છે ક્લિયર સેમ પ્રોસેસ ત્યાર પછીના જે બધા ગ્રાફ જે છે એ ગ્રાફ પણ આપણે એના જ છે ચેપ્ટર 3માં આપણે સ્ટડી કરી ગયા એના જ રેડી કે ભાઈ આ રીતનો ગ્રાફ હોય તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે તત્કાલીન કઈ રીતે શોધી શકાય તો કે જે ગ્રાફ છે વેલોસિટી વર્સિસ ટાઈમનો એના કોઈ બિંદુ આગળ તમે સ્પર્શક દોરો અને સ્પર્શક જે છે એનો ઢાળ શોધવામાં આવે તો તે સમયે તે ક્ષણની તત્કાલીન પ્રવેગ દર્શાવે છે ખ્યાલ છે ને બસ એના રીતે બધા આલેખ છે એટલે આપણે ફરીથી રિપીટ કરતા નથી ઓકે મિત્રો ચાલો હવે ત્યાર પછી આપણે આગળની થિયરી જોઈએ નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો એમાં પણ જે આ રીતે છે તમને ત્રીજું ચેપ્ટર આવડતું હોય તો ચોથું ચેપ્ટર આવડે જે પ્રોસેસ છે એની જ છે જો તમને નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો વન ડાયમેન્શનમાં આવડતા હોય મતલબ કે ચેપ્ટર 3 પ્રમાણે આવડતા હોય તો અત્યારે તમારા માટે એ નાય જ છે જસ્ટ વેક્ટર આપણે એપ્લાય કરીએ છીએ ક્લિયર ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ જોઈએ આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો બરાબર છે કન્ડિશન શું છે આમાં તો કે સદિશ સ્વરૂપે મેળવવું ઓકે ને ઓકે જો તમને ક્વેશ્ચન પૂછવાનો હોય ભાઈ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો મેળવો તો તમે એઝ અ ચેપ્ટર 3 પ્રમાણે પણ લખી શકો છો અને ચેપ્ટર 4 પ્રમાણે પણ લખી શકો છો
परंतु कीधु छे के सदिश स्वरूपे मेळवो, तो 100% आ टॉपिक लखवानो छे, बराबर छे? केम के पहले तो अदिश स्वरूपे छे, आज सदिश स्वरूपे छे, बराबर छे? चलो ये तो ख्याल आवी जशे। ओके, तो फर्स्ट ऑफ ऑल आपणे थोड़ुंक वर्णन करवानुं रहेशे। ओके, के भाई धारो के कोई पदार्थ जे छे ए टी बराबर जीरो समय क्या पर छे, तो कि आर जीरो स्थान सदिश आगळ छे, केटला वेगथी गति करे छे? प्रारंभिक वी जीरो जेटले वेगथी गति करे छे, बराबर छे? शुं कहेवानुं छे वर्णनमां? धारो के कोई पदार्थ टी बराबर जीरो समय क्या पर छे, आर जीरो स्थान सदिश छे, अने शुं करे छे ये? वी जीरो जेटलो प्रारंभिक वेगथी गति करे छे, अने टी बराबर टी समय क्या पर पहुंचे छे, तो क्या वेक्टर आर अंदर पहुंचे छे, रेडी? आर वेक्टर आर स्थान सदिश पहुंचे छे, अने अंतिम वेग केटलो छे, तो के एनो अंतिम वेग जे छे वी, ओके, विथ डायरेक्शन, अने केटलुं स्थानांतर करे छे એ પદાર્થ, તમારા પૂરેપૂરું લખવાનું છે વર્ણન, આ તો શોર્ટકટથી હું લખું છું, કારણ કે થોડીક આપણે ઇન્ફોર્મેશન તમને મળી રહ્યા આના પરથી કે ભાઈ કઈ રીતે આપણે વર્ણન કરવું. તે પદાર્થ ટોટલ કેટલું? વેક્ટર આર માઇનસ વેક્ટર આર જીરો જેટલું સ્થાનાંતર કરે છે, બરાબર? ઓકે, માટે પદાર્થનો પ્રવેગ કેટલો થશે આપણને સૂત્ર તો ખ્યાલ જ હશે ને? પદાર્થનો પ્રવેગ વેક્ટર એ બરાબર શું થાય? વેક્ટર વી, વેગમાં થતો ફેરફારના છેદમાં તે માટે લાગતો સમય. ઓકે, સો ફાઇનલી વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ વેગમાં થતો ફેરફાર, તો કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં લાગતો સમય, તો કે વેગમાં ટાઈમમાં થતો ફેરફાર, તો કે ટી માઇનસ જીરો, દેટ મીન્સ ટી. તો આ સમીકરણ આપણે આ રીતે પણ લખી શકાય, તે આને અહીંયા મલ્ટીપ્લાય કરો, વેક્ટર એ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી માઇનસ વેક્ટર વી જીરો. દેટ મીન્સ આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ, વેક્ટર વી બરાબર વેક્ટર વી જીરો પ્લસ વેક્ટર એ ઇન્ટુ ટી, બરાબર ને? આ માઇનસ વાળું સ્ટેપ આ બદલાવ્યા તો બની જશે વેક્ટર વી જીરો બરાબર વેક્ટર વી બરાબર વેક્ટર વી જીરો પ્લસ વેક્ટર એ ઇન્ટુ ટી. સમય એ દિશ રહેશે છે, બરાબર? એટલે એને ડાયરેક્શન લાગી નથી. સમીકરણ નંબર એક ચેક કરો મિત્રો, છે કે નહીં નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનું સમીકરણ હતું, અને અને સદિશ સ્વરૂપે આપણે મળી ગયું છે, બરાબર? ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું સમીકરણ તરફ આગળ વધીએ, તો એના માટે સૂત્ર છે સરેરાશ વેગ કોને કહેવાય? ઓકે, તો કે કુલ સરેરાશ વેગ છે ને, તો બધા વેગનો સરવાળો ને છેદમાં ટાઈમ, બરાબર? તો વેક્ટર વી સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર, ઓકે, આપણે લખીએ કુલ સ્થાનાંતર ના છેદમાં તે માટે લાગતો કુલ સમય, બરાબર? ઓકે, હું જ કહેતો તે પ્રમાણે સરેરાશ વેગ એટલે બધા વેગનો સરવાળો ભાગ્યા જેટલા છે સંખ્યા, તો આપણે બે વેગ છે વેક્ટર વી પ્લસ વેક્ટર વી જીરો, તો કેટલા થશે? બાય ટુ થશે, સરેરાશ વેગની વાત છે એટલા માટે, બરાબર? તો કુલ સ્થાનાંતર કેટલું છે? તો કે વેક્ટર આર માઇનસ વેક્ટર આર જીરો સ્થાનાંતર છે, લાગતો સમય કેટલો છે? તો કે ટી જેટલો. ઓકે, ચાલો, તો વેક્ટર વી જે છે એની કિંમત અહીંયાથી મૂકી, હવે વેક્ટર વી બરાબર વી જીરો પ્લસ વેક્ટર એ ઇન્ટુ ટી લેતા ક્યાંથી આવ્યું? સમીકરણ એક પરથી, બરાબર ને? ખ્યાલ જ છે ને? આવું સ્ટેપ જ કરતા હતા આપણે આગળ પણ, બસ અહીંયા ખાલી સદિશ જ છે, ધ્યાન રાખજો. તો આ સ્ટેપ અહીંયા મૂકી દઈએ, વેક્ટર વીની જગ્યાએ આવડા સ્ટેપ મૂકું છું, જોજો. વેક્ટર વી છે, તો વેક્ટર વી જીરો પ્લસ વેક્ટર એ ઇન્ટુ ટી, આ કોની કિંમત મૂકાઈ ગઈ? વેક્ટર વીની કિંમત મૂકી, પ્લસ વી જીરો છે બાય ટુ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર માઇનસ વેક્ટર આર જીરો અપન ટી. ઓકે, આ વી જીરો ને વી જીરો ટુ ટાઈમ વી જીરો થઈ ગયા, આ બે આને લાગે ને બે આને પણ લાગે, આ ટી આ બાદ લાવીએ તો શું થઈ જશે? આ બે બે કેન્સલ થઈ જાય, એટલે વેક્ટર વી જીરો પ્લસ વન હાફ વેક્ટર એ ટી ઇન્ટુ, સોરી, આ ટી અહીંયા મલ્ટીપ્લાય કરો ને, એટલે વેક્ટર વી જીરો ટી, બરાબર છે? અને આ ટી આની સાથે ગુણાય, એટલે વન હાફ એ ટી સ્ક્વેર, બરાબર? આપણે વધારે સ્ટેપ છૂટા છૂટા નથી લગતા, આપણને ખ્યાલ જ આવે છે. તો વેક્ટર આર માઇનસ વેક્ટર આર જીરો, ઓકે, જે
નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનું સમીકરણ છે. ખ્યાલ છે આપણને? શું કર્યું મેં, આ બે બે ઉડાડ્યા એટલે વેક્ટર વી જીરો વધ્યા, પ્લસ અહીંયા શું વધે, વન ઓફ એટી વધ્યા, અને ટી જે છે એની સાથે મેં સાથે સાથે ગુણાકાર જ કરી દીધો, બરાબર છે? એટલે શું થઈ ગયું, અહીંયા ટી મલ્ટીપ્લાય થયા ટી પ્લસના પ્લસ વન ઓફ એ વેક્ટર એ ઇન્ટુ ટી, આ ટી ઉપર આવેલો ટી સ્ક્વેર બરાબર વેક્ટર આર માઇનસ વેક્ટર આર. બોલે જેવું સમીકરણ છે ને જોઈ લો, આ સ્થાનાંતર છે એક્સ માઇનસ એક્સ જીરો, એ જ થયું સમીકરણ વી જીરો ટી પ્લસ વન ઓફ એટી સ્ક્વેર. એનું એ જ સમીકરણ અહીંયા પર પણ જેવો વી બરાબર વી જીરો પ્લસ એટી, આનું એ જ સમીકરણ છે બરાબર. ઓકે, આ થઈ ગયું સમીકરણ નંબર બે. રેડી, હવે ત્રીજું સમીકરણ આપણે પ્રૂવ કરવાનું કીધું નથી તો આપણે પ્રૂવ કરતા નથી, ડાયરેક્ટલી લખી નાખીએ છીએ બરાબર. નહીં તો પ્રૂવ કરવાની મેથડ તમને ખ્યાલ જ છે કે ભાઈ આ સ્ટેપ લખો. ચાલો થોડું થોડું પ્રૂવ પણ કરી દઈએ, કીધું નથી પણ છતાં આપણે પ્રૂવ કરીએ છીએ. ચાલો તો કે આ સમીકરણ પકડી લઈએ આપણે, તો વેક્ટર વી, ઓકે આ સમીકરણ જોજો, વેક્ટર વી પ્લસ વેક્ટર વી જીરોના છેદમાં બે બરાબર, આ ટી જે છે એને અહીંયા લાવીએ, ઓકે આ ટી થઈ ગયા ઇઝ ઇક્વલ ટુ વેક્ટર આર માઇનસ વેક્ટર આર જીરો. હવે ટીની કિંમત તમે અહીંયાથી બનાવો, ટીની કિંમત તમે અહીંયાથી બનાવો, આ સમીકરણ પરથી ટીને અહીંયા લાવો તો વેક્ટર એ છેદમાં જશે બરાબર છે, તો શું થઈ જશે, આ ટી વેક્ટર એ છેદમાં આવ્યો તો વેક્ટર વી માઇનસ વેક્ટર વી જીરોના છેદમાં વેક્ટર એ બરાબર, વેક્ટર વી માઇનસ વેક્ટર વી જીરોના છેદમાં વેક્ટર એ, આ રીતે થઈ જશે. ટીની કિંમત બનાવી મેં, ઓકે આ સૂત્ર છે, આ સૂત્ર પરથી મેં આવડું આ સમીકરણ લખ્યું. પ્રૂવ આવડે નથી કરવાનું અત્યારે અહીંયા, પણ છતાં આપણે જોઈએ છીએ કે આપણે લાસ્ટ ટાઈમ ક્યુબ પ્રૂવ કર્યું હતું, અને ટીની કિંમત મેં અહીંયાથી બનાવી આ સમીકરણ પરથી બરાબર. તો શું થઈ જાય, આ બેનો જો એ પ્લસ બી ને એ માઇનસ બી છે, શું થઈ જાય, વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર, સ્ક્વેર થાય એટલે શું થશે, આની જે ડાયરેક્શન છે એ જ આની ડાયરેક્શન, એટલે વેક્ટર આઈ ઇન્ટુ વેક્ટ સોરી આઈ કેરેટ ઇન્ટુ આઈ કેરેટ વન થઈ જશે બરાબર, તો એ ઇન્ટુ એ સ્ક્વેર થશે ને, આપણે કર્યું હતું ટ્રાય બરાબર. ચાલો, અને છેદમાં શું થઈ ગયું, ટુ વેક્ટર એ ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું સ્થાનાંતર. ઓકે, સો ફાઇનલી વી સ્ક્વેર માઇનસ વી જીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ વેક્ટર એ ઇન્ટુ ડી. તો એ જ સમીકરણ થયું ને આ પણ બરાબર. ચાલો સમીકરણ નંબર ત્રણ તો લખી દઈએ, તમારે મેં કીધું ડાયરેક્ટ જ સમીકરણ લખી નાખવાનું છે એના પરથી બરાબર. તો કે અહીં સમીકરણ એક બે અને ત્રણ એ નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે, અથવા તો ગતિ કરતા પદાર્થના સમીકરણો છે બરાબર છે. ઓકે, કંઈ વખત તમને શું થાય છે, એક્ઝામની અંદર આવડો સમીકરણ પ્રૂવ કરો ને આ સમીકરણ પ્રૂવ કરો, સ્પેસિફાય કરો આ બે સમીકરણો જ પ્રૂવ કરો, ત્યારે લખવાની જરૂર રહેતી નથી બરાબર છે. ખ્યાલ આવે છે બધાને, એની એજ મેથડ આપણે 1% પણ અંદર ચેન્જીસ કર્યા, સોરી ચેન્જીસ 1% ચેન્જીસ કર્યા છે, કયા, જસ્ટ ડાયરેક્શન આપણે કમ્પ્લીટ કરી છે. ઓકે મિત્રો, ધ્યાન રહેશે એટલે તમે પહેલી થિયરી પાકી કરો કે આ થિયરી પાકી કરો, બધી એક જ છે. જો સદિશ સ્વરૂપે કીધું હોય તો વેલોસિટી છે, એસેલરેશન છે અને સ્થાનાંતર છે, એ સદિશ સ્વરૂપે દર્શાવવાના છે. પહેલાં આપણે અહીંયા એક્સ લખતા તો અહીંયા તમે એક્સ માઇનસ એક્સ જીરો કરશો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી બરાબર, પણ સદિશ સ્વરૂપે કરી નાખવાના છે સ્થાનાંતર. ઓકે, કેમ, તો કે આપણે સદિશ સ્વરૂપે મેળવવાના છે, તો સ્થાનાંતર જે છે એ પણ સદિશ રાશિ છે, એટલા માટે થઈને. રેડી, ખ્યાલ આવે છે બધાને? ઓકે ચાલો, તો અહીંયા પર આપણે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણો જે છે એ કમ્પ્લીટ થાય. ચાલો મિત્રો, તો ત્યાર પછી આપણે આગળની થિયરી જોઈએ, જસ્ટ 5 મિનિટ્સ. ઓકે, કે જેની અંદર આપણે શું કરીશું, સાપેક્ષ સ્થાનાંતર અને સાપેક્ષ વેગ આપણે સદિશ સ્વરૂપે સમજાવવાના છે બરાબર. ચેપ્ટર 3માં આપણે અદિશ સ્વરૂપે તો જોઈ જ ગયા હતા બરાબર, એની એ જ થિયરી છે, ખાલી જસ્ટ ડાયરેક્શન તમારે લગાવવાની છે. ઓકે, તો આ થિયરીની અંદર આપણે કમ્પ્લીટ કરીએ, ત્યાર પછી આપણે ઉદાહરણને સ્વાધ્યાયના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ કમ્પ્લીટ કરીશું બરાબર, અહીંયા સુધીના. ઓકે ચાલો, તો જોઈએ શું કહે છે આપણી પાસે, સાપેક્ષ સ્થાનાંતર સમજાવવાનું છે બરાબર, કે ભાઈ મારી સાપેક્ષ અલગ હોઈ શકે, બીજાની સાપેક્ષ અલગ હોઈ શકે બરાબર. સાપેક્ષ ખ્યાલ છે, પહેલેથી જ વાત કરી છે, ગતિ એ શું છે કે સાપેક્ષ ખ્યાલ છે બધાના માટે. સ્થાનાંતર વેગ અલગ અલગ હોઈ શકે બરાબર. ઉદાહરણ આપણે ધારો કે ટ્રેનના જ આપતા, ખબર ને,
સ્ટેશન પર કોઈ વ્યક્તિ ઊભો હોય તો એને ટ્રેનની અંદર બેઠેલો વ્યક્તિ જે છે એ ગતિમાં લાગે, બરાબર? પણ ટ્રેનની અંદર એની સામે બેઠેલા વ્યક્તિને એ પાછો સ્થિર લાગે. એટલે કોની સાપેક્ષે તમે વાત કરો છો એના પર આ ડિપેન્ડેડ છે. ક્લિયર? ચાલો તો આપણે સાપેક્ષ સ્થાનાંતર જોવાનું છે. તો આપણી પાસે ધારો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે નિર્દેશ ફ્રેમ છે. એક છે નિર્દેશ ફ્રેમ એ અને બીજી છે નિર્દેશ ફ્રેમ બી. ત્યાંથી આપણે કોઈ બિંદુ પી જે છે, ઓકે, એના શું કરીએ છીએ, આપણે સ્થાનાંતર માપીએ છીએ. ચાલો તો શું થશે, જો જે વસ્તુની વાત કરું છું તમારે વર્ણાત્મક સ્વરૂપે સાથે લખવાની રહેશે, બરાબર? તો કે આ સ્થાન સદિશ છે કોના, પીના. સમજો, કોના સ્થાન સદિશ છે આ? પીના સ્થાન સદિશ છે. કોની સાપેક્ષે? તો કે બીની સાપેક્ષ, સોરી, એની સાપેક્ષે. આર ઓફ પી, વેક્ટર આર ઓફ પી, મતલબ કે પીના સ્થાન સદિશ કોની સાપેક્ષે? એની સાપેક્ષે છે આ સદિશ, એ છે. ઓકે, આ જે છે આપણે બી નિર્દેશ ફ્રેમ, એની સાપેક્ષે પીના સ્થાન સદિશ જોઈએ તો કોના, પીના સ્થાન સદિશ કોની સાપેક્ષે? તો કે બી નિર્દેશ ફ્રેમની સાપેક્ષે. આ કયો સદિશ છે? તો કે નિર્દેશ ફ્રેમ બી દર્શાવે છે. આ શું દર્શાવે છે? નિર્દેશ ફ્રેમ બી, નિર્દેશ ફ્રેમ બીના સ્થાન સદિશ કોની સાપેક્ષે? તો કે એની સાપેક્ષે દર્શાવે છે. ઓકે, ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો સદિશ સરવાળા માટેના નિયમ પરથી. ઓકે, તો કે અહીં સદિશોના સરવાળા મુજબ આ બે સદિશોનો સરવાળો થાય ના પરિણામી સદિશ છે. વેક્ટર આર પી વિથ રિસ્પેક્ટ ટુ એ ઇઝ ઇક્વલ ટુ શું દેખાય છે? તો કે વેક્ટર આર બી વિથ રિસ્પેક્ટ ટુ એ પ્લસ વેક્ટર આર પી વિથ રિસ્પેક્ટ ટુ, સોરી, પી વિથ રિસ્પેક્ટ ટુ બી. ઓકે, આ સદિશ ને આ સદિશનો પરિણામી સદિશ આવડવા છે. કમ્પ્લીટ? ઓકે, ચાલો તો મારે આવડે આને હું મારે કરતા બનાવે તો શું લખી શકાય? તો આ સ્ટેપ બાબત લઈ લઈએ તો શું થઈ જશે? વેક્ટર આર બી એ ઇઝ ઇક્વલ ટુ આ સ્ટેપ બાબત આવે એટલે વેક્ટર આર પી એ માઇનસ વેક્ટર આર પી બી, જે શું છે? સ્થાનાંતર સદિશ દર્શાવે છે. આ સૂત્ર તમે આ સૂત્ર લખો તો પણ ચાલે, આ સૂત્ર કહેશો તો પણ ચાલે. સમીકરણ નંબર એક જે શું દર્શાવે છે? સાપેક્ષ સ્થાનાંતર દર્શાવે છે. ઓકે, હવે સાપેક્ષ સ્થાનાંતર જે દર્શાવે છે, ઓકે, એનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો સાપેક્ષ વેગ થઈ જશે, બરાબર? તો આપણે સાપેક્ષ વેગ પણ દર્શાવવાનો છે ને. હવે સમીકરણ એકનું સમયની સાપેક્ષે વિકલન કરતા, ઓકે, સમયની સાપેક્ષે વિકલન કરતા શું થઈ જશે? ડી ઓફ ડીટી વેક્ટર આર બી ઇઝ ઇક્વલ ટુ ડી ઓફ ડીટી વેક્ટર આર પી એ માઇનસ ડી ઓફ ડીટી વેક્ટર પી બી, બરાબર ને? સર શું થઈ ગયું? વેક્ટર વી બી એ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર વી પી એ માઇનસ વેક્ટર વી પી બી. રેડી? નોર્મલી કે તો હવે આપણને ખબર હોય કે ભાઈ ઉલટાવી નાખીએ તો સદિશની દિશા પણ ઉલટાઈ કે નહીં સાથે સાથે, બરાબર? તો વેક્ટર પી એ બરાબર શું લખાય? માઇનસ વેક્ટર એ પી લખાય. અને વેક્ટર પી બી છે તો એના બદલે શું લખાય? માઇનસ વેક્ટર બી પી લખાશે. રેડી? ઓકે, તો લેતા ઉલટાવ્યા, બરાબર? આપણે સો ફાઇનલ શું થઈ જાય? વેક્ટર બી એ ઇઝ ઇક્વલ ટુ આના બદલે શું લખીશ? આવડા સ્ટેપ લખું, માઇનસ વેક્ટર એ પી, માઇનસ માઇનસ પ્લસ. ઓકે, હવે વેક્ટર એના સ્થાન વેગ વિથ રિસ્પેક્ટ ટુ પી એટલે શું લખી શકાય? આપણે વેલોસિટી ઓફ એ પણ લખી શકાય. અને વેલોસિટી ઓફ બી વિથ રિસ્પેક્ટ ટુ પી એટલે શું લખી શકાય? ઓનલી વેલોસિટી ઓફ બી લખાય. જમીનની સાપેક્ષે, હું કહું ગાડીની સ્પીડ 30 કિલોમીટર પર અવર છે, કોઈ આપણે કીધું જમીનની સાપેક્ષે 30 કિલોમીટર પર અવર છે, બરાબર? તો એ સમય આપણે આવું કન્વર્ટ કરી શકીએ છીએ ને, લાસ્ટ ટાઈમ પણ આપણે કન્વર્ટ કરેલું હતું, બરાબર? લેતા સો ફાઇનલી વેક્ટર બી એ ઇઝ ઇક્વલ ટુ શું થશે? આના બદલે માઇનસ વેક્ટર વી એ, આના બદલે શું લખાશે? વેક્ટર વી બી.
ओके सो फाइनली वेक्टर बी ए इज इक्वल टू वेक्टर बी माइनस वेक्टर ए थशे बराबर अने आ ज रीते वेक्टर ए बी लखवू होय तो वेक्टर ए माइनस वेक्टर बी आ सापेक्ष वेग नुं सूत्र छे बराबर छे चेक करजो चेप्टर नंबर 3 एनी अंदर पण आ सूत्र आवे छे आपणे बराबर ओके फेरफार શું છે આપણે ડાયરેક્શન આપણે સાથે લીધી છે ક્લિયર મિત્રો ખ્યાલ આવે છે બધાને ઓકે ચાલો તો અહીંયા પર આપણો શું થાય છે એક પોર્શન આખા ચેપ્ટરનો જે એક પોર્શન જે છે એ કમ્પ્લીટ થાય છે અને નેક્સ્ટ ટોપિકની અંદર આપણે જોવાની છે પ્રક્ષિપ્ત ગતિ પરંતુ એ આખો ટોપિક જોવા જતાં પહેલાં આપણે ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ અહીંયા સુધીને આપણે કમ્પ્લીટ કરી નાખીશું ક્લિયર ઓકે ચાલો અને ત્યાર પછી આપણે પ્રક્ષિપ્ત ગતિ જોઈશું મેં આની અંદર કોઈ કીધું નથી કે મોસ્ટ ટાઈમ બી થિયરી વગેરે વગેરે પરંતુ જ્યારે આપણે પ્રક્ષિપ્ત ગતિ શરૂ થાય ને તે હું કહીશ આ મોસ્ટ ટાઈમ બી થિયરી છે બધી જ રેડી એટલે ધ્યાનમાં રાખું હા બધી થિયરી છે પૂછી શકાય એવી પરંતુ એના કરતાં વધારે મહત્વ આ બધાનું એમસીક્યુમાં રહે છે પ્રક્ષિપ્ત ગતિ જે છે એ બધી જ એઝ અ થિયરી સ્વરૂપે પૂછી શકાય એવી થિયરી છે ખ્યાલ આવે છે બધાને ઓકે ચાલો મિત્રો તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ એની અંદર આપણે ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ કરીશું ઓકે ચાલો થેન્ક યુ